गुजरात सरकार द्वारा हवे जाहिर में मास्क पहेर्या वगर आवे तेमना पर 500 ना बदले 1000 रुपया नो दंड फटकारवामां आवशे तेवी जाहेरात करी देवामां आवी छे गुजरात सरकार द्वारा। त्यारे आवनार समय में कोरोना वायरस नी संक्रमित नी संख्या पण प्रतिदिन वधी रही छे। वात करीए भारत नी तो 23 लाख थी वधारे कोरोना वायरस संक्रमित संख्या छे अने कोरोना संक्रमित नी संख्या में सतत वधारो जोवा मळी रह्यो छे। जेने लईने सरकार द्वारा मास्क न पहेरे अने सोशल डिस्टन्स न जाळवे तो कोरोना संक्रमित वधी जवानी संभावना ने लईने मास्क ने 500 ना बदले 1000 रुपया दंड करवानो कायदो करवामां आव्यो छे। जेने लईने आम आदमी पार्टी द्वारा पण विरोध प्रदर्शन करवामां आव्यु हतुं। लोकोने हालमां कोरोना वायरसनी महामारी छेल्ला मार्च मासथी शरू थई छे त्यारे लॉकडाउन करी देवामां आव्यु हतुं। त्यारथी लईने धंधो रोजगार बंध छे ત્યારે આવા સમયે લોકો પાસે ખાવા પીવાના પૈસા નથી ત્યારે માસ્ક ખરીદવાના પણ પૈસા હોતા નથી તેવા લોકોને હવે મદદરૂપ થાય સંસ્થાઓ એનજીઓ તે ખૂબ જરૂરી છે। પરંતુ હાલમાં આપણે જોવા જઈએ તો ગુજરાતમાં જે નેતાઓ છે તે હાલમાં જે આ દૃશ્ય આપ જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો તે બનાસકાંઠાના દાંતાનું છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા અને માસ્ક વગરના લોકો પણ જોવા મળી રહ્યા છે। બીજું દૃશ્ય છે કચ્છનું કે જે કોંગ્રેસના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જોવા મળી રહ્યા છે। આમ નેતાઓને કોઈ કાયદો લાગુ પડતો ન હોય તેવું જોવા મળી રહ્યું છે કેમ કે કાયદો બનાવનારને ક્યારેય કાયદો લાગુ પડતો નથી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સોશિયલ ડિસ્ટન્સનો માત્ર અભાવ જ જોવા મળી રહ્યો છે અહીંયા આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય બંને પાર્ટીઓની હાલમાં પેટા ચૂંટણીને લઈને મિટિંગોના દોર શરૂ થયા છે અને અનેક કાર્યક્રમો વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે પરંતુ ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે। કારણ કે જો તમે વૃક્ષનું વાવેતર જ્યારે કરો છો ત્યારે વૃક્ષ રોપવા માટે પાણી પાવા માટે પાણી આપવા માટે અને નેતાને માટી આપવા માટે લોકો ત્યાં ઉપસ્થિત હોય છે ત્યારે એકબીજાને અડકી જાય એટલું 2 ગજનું જે અંતરની વાત કરવામાં આવે છે સોશિયલ ડિસ્ટન્સની તે જળવાતું નથી। તે દૃશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો કે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે પરંતુ ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે। આમ હાલમાં જે જાહેર કાર્યક્રમોની મનાઈ હોવા છતાં પણ જાહેર કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે જે ગુજરાતની અને ભારતની સૌથી મોટી પાર્ટીઓ ગણાય છે। તે પાર્ટીઓ જો નિયમોનું પાલન કરવા બંધાયેલી નથી ત્યારે આ દૃશ્યમાં આપણે જોઈ રહ્યા છીએ કે કાયદો માત્ર ગરીબોને અને મધ્યમ વર્ગના લોકોને જ લાગુ પડતા હોય છે। માસ્ક એ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને જે રોજગારી મેળવવા માટે તેઓ બહાર નીકળતા હોય છે ત્યારે તેમને આ માસ્કની જરૂર હોય છે અને ક્યારેક તેઓ ભૂલી પણ જતા હોય છે અને ક્યારેક લગાવવા માટે લગાવતા પણ હોય છે પરંતુ તેઓને જ્યારે દંડ 1000 રૂપિયાનો ફટકારવામાં આવે છે ત્યારે તેઓમાં આત્મા શું કહેતો હશે તે એક સવાલ છે। એક તરફ રોજગારી નથી માત્ર સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે 23 જેટલી કંપનીઓ હાલમાં જ તેનો નીલામી કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા અને વિવિધ કંપનીઓને ખાનગી કંપનીઓ કરી દેવામાં આવી છે ત્યારે ખાનગી કંપનીઓનો પગાર 1 મહિનાનો 5000થી શરૂ થઈ અને 10000 સુધીનો પગાર મળે છે જ્યારે કેટલાક બેરોજગારોને તો બિલકુલ વેતન જ નથી મળતું ત્યારે આવા સમયે 1000નો દંડ વસૂલ કરવા માટે સરકાર શું સાબિત કરવા માગે છે તે એક સવાલ છે। અહીંયા આપ દૃશ્યમાં જોઈ રહ્યા છો કે કાર્યક્રમો કરવામાં આવે છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે માસ્કનો પણ અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે 500ના બદલે 1000 રૂપિયાનો દંડ ગુજરાત સરકારે હવે નક્કી કર્યો છે કે જે લોકો માસ્ક પહેર્યા વિના બહાર નીકળે અને જો પોલીસ દ્વારા પકડાય તો તેની સામે દંડ કરવામાં આવશે તેવો કડક કાયદો બનાવવામાં આવ્યો છે। પરંતુ તે સિવાયના જે દારૂ પર પ્રતિબંધ છે જુગાર પર પ્રતિબંધ છે છતાં પણ અહીંયા જુગાર અને દારૂ જુગાર અને દારૂ પીવાય છે અને રમાય પણ છે ત્યારે હાલમાં જ મળતી માહિતી મુજબ હાઈ પ્રોફાઇલ જુગારધામ ડીસામાં પણ પકડાયું હતું જેમાં લાખોનો મુદ્દામાલ 18 લાખથી વધારેનો મુદ્દામાલ અને 9 જેટલા જુગારીઓ જે મોટા માથા કહી શકાય તેવા લોકો પકડાયા છે ત્યારે તેમની પર 4 ગણો દંડ ફટકારવાની કોઈ યોજના નથી। દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પણ તે પકડાય તો તેની પર પણ કોઈ પ્રતિબંધ દંડનો રકમમાં વધારો નથી ત્યારે માત્ર ને માત્ર મધ્યમ અને ગરીબ વર્ગના ખિસ્સા ખાલી કરવા માટે સરકારે જાણે કે યોજનાઓ બનાવી હોય તેવું જોવા મળી રહ્યું છે। છેલ્લા વાત કરી 1970થી લઈને અત્યાર સુધી
ખેડૂતોની આવક બમણી કરવાની વાત ચાલતી હતી, પરંતુ કોઈપણ પ્રકારની બમણી આવક ખેડૂતોની થઈ નથી. ખેડૂતોની યથાસ્થિતિ દયનીય જ જોવા મળી રહી છે કે વિવિધ સંગઠનો દ્વારા ખેડૂતો વિરોધ પણ કરી રહ્યા છે, પરંતુ તેમના કોઈ પણ મંત્રી અથવા નેતાઓ આગળ આવીને ખેડૂતોના વેદના સાંભળવા માટે તૈયાર નથી. 1970માં જ્યારે ખેડૂતોની આવક હતી તેનાથી 2020માં ખેડૂતોની આવકમાં માત્ર 20-19 ગણો જ વધારો થયો છે, જ્યારે તેની સામે જે સરકારી કર્મચારીઓ છે, શિક્ષકો છે, અન્ય જે કર્મચારીઓ છે, કેન્દ્રીય કર્મચારીઓ છે, તેમનામાં 200 ગણાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે જે પગાર પહેલાં 5,000 મળતો હતો તેમાં 200 ગણાનો વધારો કરવામાં આવ્યો છે સરકારી કર્મચારીઓનો પગાર વધારામાં. જ્યારે ખેડૂતોની જે ઉત્પાદન જે વેચવાણ કરવા માટે જતા હતા તેમાં માત્ર 19 ગણો જ વધારો કરવામાં આવ્યો છે. એટલે બંને વચ્ચેની ખાઈ જોવા મળી રહી છે. આવા સમય કોરોનાની વાયરસની મહામારી હોય, ખેડૂતો પાસે પૈસા નથી અને ભારતમાં 19,000 જેટલા ગામડાઓમાં વસતો દેશ છે, તેમાંય ગુજરાતમાં પણ 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે, ગામડાઓમાં લોકો વસવાટ કરે છે, 65% લોકો ગામડામાંથી રોજગારી પ્રાપ્ત કરતા હોય છે, ત્યારે આવા લોકોને કંઈક રોજગારી પ્રાપ્ત કરવા માટે શહેરમાં જવું પડતું હોય છે, ત્યારે ફરજિયાત માસ્ક હોય તે જરૂરી છે. માસ્ક ન હોય તો દંડના બદલે માસ્ક આપવું પણ એટલું જરૂરી છે, પરંતુ 1,000 રૂપિયાનો દંડ ફટકારવો, જેમાં પૂર્વગ્રહ પણ કહી શકાય, એક તરફ પોલીસકર્મીઓ દ્વારા પૂર્વગ્રહ રાખીને માસ્ક હોવા છતાં પણ ક્યારેક દંડ ફટકારતા પણ જોવા મળી રહ્યા છે અને તેના વિડીયો પણ વાયરલ થયા છે, અને ઉપરાંત ક્યારેક પોલીસ પોતે પણ માસ્ક પહેરતી નથી અને એના પણ વિડીયો વાયરલ થયા છે, અને નેતાઓના તો અનેક વિડીયો વાયરલ થયા છે કે જેઓ માસ્ક પણ નથી પહેરતા, સોશિયલ ડિસ્ટન્સ પણ નથી રાખતા, પરંતુ તેમની પર કોઈ કાયદાનો નિયમ લાગુ પડતો નથી. માત્ર ને માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જ કેમ કાયદા બનતા હશે, આવા અનેક સવાલ ઉપસ્થિત થયા છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો, હાલમાં જ બનાસકાંઠાના દાંતામાં જે અંબાજી જવાના રોડનો ઉદ્ઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા, પરંતુ તેની સામે કોઈ પણ પ્રકારની કેસ કે કાર્યવાહી કે દંડ ફટકારવામાં આવ્યો નથી. આમ નેતાઓ જ્યારે કોંગ્રેસના હોય કે ભાજપના હોય કે અન્ય પાર્ટીના હોય, પરંતુ તેમના પર દંડ ફટકારવામાં આવતો નથી. દંડ માત્ર ને માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય અને જે ગામડાના લોકો હોય તેમના માટે જ ફટકારવામાં આવે છે. એક તરફ સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવાની વાત કરવામાં આવે છે, મહિલાઓને માત્ર 500 રૂપિયા પ્રતિ મહિને તેમને ખાતામાં જનધન ખાતામાં જમા કરવાની યોજના સરકાર દ્વારા લાગુ કરવામાં આવી, પરંતુ તેની સામે તેમના પતિ જો માસ્ક વગર પકડાય તો 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ત્યારે લોકો હવે વિચારી રહ્યા છે કે નોકરી કરવી એની જગ્યાએ ઘરે બેસી રહેવું અને રોજના દંડના જે 1,000ના હિસાબે મહિનાના 5-10 વખત જો તમે પકડાઈ જાઓ અને તેમાં તમારા 10,000નો દંડ થાય તો તેના બદલે ઘરે બેસી રહેવું સારું, એટલે કે બેરોજગાર રહેવું અતિ ઉત્તમ લોકો હવે માની રહ્યા છે. હવે સરકાર સામે લોકો બાયો ચડાવવાની તૈયારીઓ કરી રહ્યા છે, કારણ કે લોકો પાસે રોજગારી નથી, આવકનું સાધન નથી, આવકના સ્ત્રોત્ર નથી, અને બીજી તરફ દંડની રકમમાં પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં જો કોરોના વાયરસની મહામારીને લઈને જો દંડની વાત કરવામાં આવે તો દુનિયાના 215 દેશોમાં કોરોના વાયરસથી પ્રભાવિત છે, પરંતુ કોઈપણ દેશમાં માસ્કનો દંડ આટલો ભારત સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે તેવો દંડ ફટકારવામાં ક્યાંય કોઈપણ દેશમાં આવતો નથી. માત્ર એક ભારત એવું રાજ્ય હિન્દુસ્તાન છે કે જ્યાં લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે માસ્ક ન પહેરવાનો. અન્ય નિયમો અને કાયદાનું પાલન કરાવવા માટેના જે નિયમો છે તેમાં તો બમણોનો 3-4 ગણો વધારો છે જ, પરંતુ હવે માસ્કમાં પણ સૌથી વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સરકાર પોતાની આવક શોધી રહી છે અને લોકોની જે પ્રાથમિક જરૂરિયાત છે, લોકોની જે રોજગારીની જરૂરિયાત છે, તે રોજગારી પૂરું પાડવામાં નિષ્ફળ રહી છે, અને માત્ર ને માત્ર સરકાર દ્વારા ધાર્મિકીકરણ કરવામાં આવી રહ્યું છે અને જેને લઈને લોકોને ઉલઝાવવામાં આવી રહ્યા છે અને ઉલઝનમાં નાખી અને મધ્યમ અને ગરીબ વર્ગના ખિસ્સા ખાલી કરતા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને તેવા કાયદા બનતા હોય તેવું લાગી રહ્યું છે અને જોવા મળી રહ્યું છે. ત્યારે વિવિધ ખેડૂત સંગઠનો કિસાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આવનાર સમયમાં. હાલમાં તો કોરોના વાયરસ હોય, સોશિયલ ડિસ્ટન્સ હોય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્ર સરકારનું જો લાગુ હોય જેને લઈને લોકો વિરોધ કરવા માટે આવી શકે તેવી કોઈ પરિસ્થિતિ નથી. એક તરફ શાળાઓ બંધ છે, કોલેજો બંધ,
પ્રદર્શન છે, કોર્ટો બંધ છે, ત્યારે વિરોધ પ્રદર્શન કઈ રીતે કરવું તે એક સવાલ હોય જેને લઈને ખેડૂતો પણ પ્રદર્શન કરી શકતા નથી. વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખેડૂતોનો જે પાક વીમો હતો તેના પાક વીમાની રકમ તેમને માત્ર 19% ચૂકવવામાં આવી હતી અને બાકીની રકમ ચાઉ કરી જવામાં આવી હતી વીમા કંપનીઓ દ્વારા. છતાં પણ સરકારે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહોતો અને વીમા કંપનીઓ સામે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે કે 49,000 રૂપિયા વીમાના પાકતા લોકો ખેડૂતોને મળવા જોઈએ, તેના માત્ર 8,000 થી 9,000 જ રૂપિયા મળ્યા, બાકીના વીમા કંપનીઓ ચાઉ કરી ગઈ તો તેની સામે કેમ કડક કાયદો બનાવવામાં આવતો નથી અને તેની સામે કેમ 4 ગણો કે 10 ગણો દંડ ફટકારવામાં આવતો નથી, તેવા અનેક સવાલો લોકો પૂછી રહ્યા છે. આમ સરકાર હાલમાં જ એક નવા નવા કાયદા બનાવી રહી છે, હેલ્મેટનો કાયદો હોય યા માસ્કનો કાયદો હોય, તે કાયદામાં જે વધારો કરવામાં આવી રહ્યો છે અને જે કાયદાનો ભંગ કરે તેને રકમમાં જે વધારો કરવામાં આવી રહ્યો છે, જેને લઈને લોકોમાં પણ ધીમે ધીમે હવે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરંતુ નેતાઓમાં તો જલસા જ જોવા મળી રહ્યા છે, કારણ કે તેમને કોઈ કાયદો કે નિયમ લાગુ પડતો નથી, તેઓ તો નિયમ અને કાયદાની એસી તેસી કરતા હોય છે. કોંગ્રેસ હોય કે ભાજપ, તમામ ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય કે પછી રાજકીય નેતાઓ હોય, હાલમાં દ્રશ્ય જોઈ રહ્યા છો જે ડેપ્યુટી મુખ્યમંત્રી છે ગુજરાતના નીતિનભાઈ પટેલ, કે જેઓ દાંતામાં રોડના ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ત્યાં જોવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ માત્ર દેખાવ જ જોવા મળ્યો હતો, ત્યારે ત્યાં જો ડેપ્યુટી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જ જો આવી ઘટના બનતી હોય તો બીજા અન્ય નાના મોટા કાર્યક્રમોમાં શું ઘટના બનતી હશે, તેવા અનેક સવાલો છે. ત્યારે બીજી તરફ સામાન્ય અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર ડબલ માર પાડવામાં આવી રહ્યો છે અને માસ્કના 1,000 રૂપિયા કરી દેવામાં આવે છે અને દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે જેને લઈને લોકોમાં હવે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના કામ હોય અને પોતાને રોજગારી પ્રાપ્ત કરવા માટે તેઓ બહાર શહેરમાં નીકળતા હોય છે ત્યારે તેમને દિવસના 100 થી 200 કે 300 રૂપિયાની રોજગારી મળતી હોય, તેની સામે 1,000 રૂપિયા દંડ ચૂકવવો કેવી રીતે પરવડે? ભૂલથી બી કદાચ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, કોઈને અનેક પ્રશ્નો હોય છે લોકોના, જેને તંદુરસ્તીને સ્વાસ્થ્ય જાળવવા માટે માસ્ક જરૂરી છે, પરંતુ માસ્કની સામે કડક કાયદો કરવો અને તેને માસ્ક આપી અને અન્ય કોઈ નિયમોથી તેમને પાલન કરાવવું જોઈએ, પરંતુ તેના બદલે માત્ર ખિસ્સા શેરવી અને ખિસ્સામાંથી પૈસા ખેરવી અને સરકાર માત્ર પૈસાનું જાણે કે ઉઘરાણું કરતી હોય તેવું આ કાયદાથી લોકોને લાગી રહ્યું છે. ત્યારે આવનાર સમયમાં માસ્કનો જે 1,000 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે, જે માસ્ક પહેરીને ન નીકળે તેને 1,000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે તેવો નિયમ અને કાયદો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને માસ્ક પણ ફરજિયાત પહેરે તે પણ એટલું જ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. તેનાથી વધુ કિસ્સો રાજસ્થાનનો પણ જોવા મળી રહ્યો હતો. રાજસ્થાનમાં જ્યારે સચિન પાયલોટ જયપુરમાં પહોંચ્યા ત્યારે પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને લોકોએ તેમને ફૂલહાર પહેરાવીને વધાવ્યા હતા. આમ અનેક દ્રશ્યો છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. જો નેતાઓ જ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ કરતા હોય અને તેના નિયમનું પાલન ન કરતા તો અન્ય પાસે, ભારતીયો પાસે શું અપેક્ષા તેઓ રાખી શકે?